ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः युष्मदस्मत्प्रत्ययगोचरयोः विषयविषयिणोः तमः प्रकाशवद्विरुद्धस्वभावयोः इतरेतरभावानुपपत्तौ सिद्धायाम् तद्धर्माणामपि सुतराम् इतरेतरभावानुपपत्तिः इत्यतः अस्मत्प्रत्ययगोचरे विषयिणि चिदात्मके युष्मत्प्रत्ययगोचरस्य विषयस्य तद्धर्माणाम् चाध्यासः तद्विपर्ययेण विषयिणः तद्धर्माणाम् च विषयेऽध्यासः मिथ्येति भवितुम् युक्तम् तथापि अन्योन्यस्मिन्नन्योन्यात्मकताम् अन्योन्यधर्मांश्चाध्यस्य इतरेतराविवेकेन अत्यन्तविविक्तयोर्धर्मधर्मिणोः मिथ्याज्ञाननिमित्तः सत्यानृते मिथुनीकृत्य अहमिदं ममेदमिति नैसर्गिकोऽयं लोकव्यवहारः દ્રઢ કરવા માટે કહે છે અહમિદમ મમ ઇદમ ઇતિ. તો પૂર્ણાનંદમાં કહ્યું નાનું અહમિત્ય અધ્યાસ પ્રાથમિકત્વાદ ભાષ્ય પ્રતિપાદયતવ્ય કથમ અહમિદમ ઇત્યાદિ અધ્યાસ પ્રતિપાદનમ ઇત્યતઃ આહ આધ્યાત્મિક ઇતિ. તો અહમ એ પહેલો અધ્યાસ છે, પછી અહમ ઇદમ એ અધ્યાસ થાય છે. તો પહેલા તો પહેલા અધ્યાસની વાત કરવી જોઈએ, પછી બીજા અધ્યાસની વાત કરવી જોઈએ. તો શાથી અહીં પહેલા જ બીજા અધ્યાસની વાત કરે છે. તો રત્નપ્રભામાં કહ્યું આધ્યાત્મિક કાર્ય અધ્યાસેશુ અહમ ઇતિ પ્રથમો અધ્યાસ. તો આધ્યાત્મિક એટલે કે સબ્જેક્ટિવ વ્યક્તિગત પ્રાણ ઇન્દ્રિય બુદ્ધિ વગેરે જે છે એ કાર્ય અધ્યાસોમાં હું કહેવું એ પહેલો અધ્યાસ છે. નચ અધિષ્ઠાન આરોપ્ય અંશ ધારણ પલંભાત. તો સામાન્ય રીતે કોઈ પણ અધ્યાસમાં બે અંશ અધિષ્ઠાન અને આરોપ્ય સ્પષ્ટ દેખાતા હોય તો અહીં તમે જેને અહમને અધ્યાસ કહો છો એ અહમમાં તો બે અંશ દેખાતા નથી, માટે એને અધ્યાસ કેવી રીતે કહેવો? તો પૂર્ણાનંદે કહે છે આધ્યાત્મિક કાર્ય અધ્યાસ અભિપ્રાયણ ભાષ્ય. તો આધ્યાત્મિક કાર્યમાં અધ્યાસના અભિપ્રાયથી ભાષ્યકારે કહ્યું અહમિદમ ઇત્યાદિ દ્વિતીય અધ્યાસ પ્રતિપાદનમ. તો અહમિદમ એ દ્વિતીય અધ્યાસ પ્રતિપાદન કર્યું છે એમાં એવો અભિપ્રાય છે કે એના પહેલા પહેલો અધ્યાસ થઈ ચુક્યો છે. તથા ચ દ્વિતીય પ્રથમ આકાંક્ષિત. તો પછી શા માટે એને પહેલો કહ્યો છે? એટલા માટે
કે દ્વિતીય કે પ્રથમ આકાંક્ષા તત્વા એની આકાંક્ષા પહેલા જન્મે છે. પ્રાથમિક અધ્યાસમ ભાષ્યસ્ય આર્થિકાર્થ સ્વરૂપમ સ્વયં પૂરયતિ ઇતિ ભાવઃ નાયમ અધ્યાસઃ ઇતિ. તો બીજો અધ્યાસ કયો? એમાં પહેલો અધ્યાસ આવી જ ગયો છે. આથી ભાષ્યસ્ય આર્થિકાર્થ સ્વરૂપમ, તો ભાષ્યમાં સ્પષ્ટ નથી કર્યો પરંતુ આર્થિક અર્થમાં એટલે કોન્સિક્વન્સ તરીકે પહેલો અધ્યાસ આવી જ ગયો છે. અને માટે કહ્યું નાયમ અધ્યાસ હતી ન જ વાચ્યમ, તો અહમ એ અધ્યાસ નથી એવો ન માનવો. અયો કહતી કિંમત અહમ ઉપલબ્ધ હતી દ્રવ દૃશ્ય અંશ ઉપલબ્ધ. તો લોખંડ બળે છે કે લોખંડ સળગે છે એવું જયારે કહીએ છીએ ત્યારે એમાં લોખંડ અને બળવા વાળો લોખંડ એવા બે બે અંશ દેખાય છે. એવી રીતે અહમ ઉપલબ્ધ એમાં પણ દ્રુપ અને દૃશ્ય આ બંને અંશ જોવા મળે છે. દ્રુપ એટલે દ્રષ્ટા ચૈતન્ય અંશ અને દૃશ્ય એટલે અહંકાર અંશ. પૂર્ણાનંદી માં સમજાવ્યું ઇદમ રજત વિચક્ર રજતસ્ય અધ્યસ્તત્વત. ઇદમ રજતમ આ ચાંદી છે એવું જયારે કહીએ ત્યારે એમાં રજત કે ચાંદી અધ્યસ્ત છે એની જેમ અહંકારસ્ય અધ્યસ્તત્વે અહંકાર અધ્યસ્ત હોવામાં અધિષ્ઠાન આરોપ્ય અંશત્વે વક્તવ્યમ. તો તમારે અહંકારમાં પણ અધિષ્ઠાન અને આરોપ્ય એવા બે અંશ કહેવા જોઈએ. તચ્ચન સંભવતી અને સંભાવના નથી કારણ કે અહમ ઇત્યત્ર નિરંશસ્ય એકસ્ય દ્વૈરૂપ્ય અનનુભવાત ઇતિ શંકા ગ્રંથાર્થ. તો અહમ એ નિરંશ છે અંશ વગરનું છે અને માટે એમાં બે અંશ દ્રુપ અને દૃશ્ય હોય એવી કોઈ શક્યતા દેખાતી નથી એવો ગ્રંથનો અર્થ છે. અય શબ્દાર્થ લોહપિંડ અયોધાતિત્યત્ર અગ્નિ અયસ પિંડ સંપૃક્ત મેં અવભાસ હશે. તો અયસ શબ્દનો અર્થ લોખંડનો પિંડ છે અને અયોધાથી લોખંડ બળે છે જયારે કહીએ છીએ ત્યારે અગ્નિ અયસ પિંડ સંપૃક્ત મેં અવભાસ હશે. તો અગ્નિ લોખંડના પિંડને અવચ્છિન્ન હોય એવી રીતે ભાસે છે. અગ્નિ મુખ્ય આમ તો અનંત એટલે કે મોટો અપરિચ્છિન્ન છે. અગ્નિનો કોઈ આકાર લોખંડના કટકા જેવો ચોરસ કે ગોળ કે ત્રિકોણ એવો નથી. પરંતુ જ્યારે આપણે એમ કહીએ છીએ કે લોખંડ વળે છે ત્યારે અગ્નિ છે એ લોખંડના પિંડના આકારનો એમાં અવચ્છિન્ન થયેલો જણાય છે. અયપિંડસ્તુ જ્યારે લોખંડનો પિંડ છે એ અગ્નિથી સંબંધિત એટલે કે વ્યાપ્ત હોય એવો દેખાય છે. તેના અગ્નિનિષ્ઠ અધૃતમ અયપિંડે અવભાસતે. અગ્નિમાં રહેલું બળવાપણો છે એ લોખંડના પિંડમાં દેખાય છે. અયપિંડ નિષ્ઠ ચતુષ્કોણ આકાર અસમ અગ્નો અને લોખંડના પિંડમાં રહેલું ચતુષ્કોણ ચોરસ વગેરે આકાર છે એ અગ્નિમાં દેખાય છે. તસ્માદ અયપિંડ અગ્નિરૂપ અંશદ અનુભૂય તેથા. અને માટે લોખંડના પિંડ અને અગ્નિ એવા બે અંશ જેવી રીતે જણાય છે તથા તેવી રીતે અહમ ઉપલબ્ધ ચક્રાથી હું જોઉં છું કે ગ્રહણ કરું છું એમાં પણ ચિદાત્મા અહંકાર સંપૃક્ત થયા અવભાસતે. ચિદાત્મા છે તે અહંકારથી અવચ્છિન્ન થયેલો દેખાય છે. અહંકારોપી ચિદાત્મા સંભવિત થયા ચિદાત્મા અહંકાર પણ ચિદાત્માથી વ્યાપ્ત હોય એવો દેખાય છે. તેના જાડી ચેતનત્વાદિકમપી વ્યત્યાસેન અવભાસતે. અને આમ જડતા અને ચેતનતા પણ વ્યત્યાસથી એટલે કે પરસ્પર ઉલટા દેખાય છે. તસ્માત અહમ ઇતિ અનેન આત્મ અહંકાર રૂપ અંશદ્રમ અનુભૂય તેથી પરિહાર ગ્રંથાસન. અને આમ માત્ર હું એવું જયારે કહેવામાં આવે છે ત્યારે એમાં આત્મા અને અહંકાર એવા બે અંશ પ્રાપ્ત થાય છે એવો શંકાનો પરિહાર કરતો ગ્રંથ છે. પૂર્ણાનંદ શંકા કરે છે નાનો તત્ર ઉપલબ્ધિ થી આકારક પદ સહચર્યાદ અસ્તિ અંશદ્વય ઉપલબ્ધિ. તો અહમ ઉપલબ્ધ એમાં તો માનો કે હું અને ઉપલબ્ધિ એટલે કે જોઉં છું એમાં તો બે એટલે આકારક. તો અહમ ની સાથે ઉપલબ્ધ એવા પદનું સાહચર્ય છે માટે અંશદ્વય કે બે અંશ છે એવું ભલે કહી શકાય. પણ કેવળ અહમ ઇત્યત્ર કથમ, પણ કેવળ અહમ ની વાત કરીએ ત્યારે એમાં બે અંશ કેવી રીતે છે એ બીજે આવી જો શંકા હોય તો ઉત્તરમાં કહે છે ન તમારી શંકા બરોબર નથી. અહમ પશ્યામિ અહમ ઉપલબ્ધ ઇતિ એવમ પદાંતર સહચર્યેન એવ ધર્મ અધ્યાસ વિશિષ્ટત્વેન પ્રાથમિક ધર્મી અધ્યાસસ્ય અનુભૂતત્વાદ. તો હું પશ્યામિ હું જોઉં છું કે હું ગ્રહણ કરું છું એવું કહેવામાં આવે છે ત્યારે અહમની સાથે
પશ્યામિ ઉપલભે એવા પદનું સાહચર્ય છે. એને કારણે જ ધર્મ અધ્યાસ વિશિષ્ટત્વેન દર્શનાદિ ધર્મના અધ્યાસ વિશિષ્ટ હોય એ રીતે પ્રાથમિક ધર્મી અધ્યાસ્ય અનુભૂતત્વાદ તો ચક્ષુ શ્રોત્ર વગેરેમાં અહમ બુદ્ધિ ના કરી હોત, તો જોઉં છું સાંભળું છું વગેરેમાં અહમ બુદ્ધિ ના થઈ હોત, પરંતુ હું જોઉં છું હું સાંભળું છું હું સૂંઘું છું એવું કહે છે. એટલે કે આંખ નાક કાન વગેરેના ધર્મોનો પોતાનો અધ્યાસ કરે છે પોતાનામાં, એનો અર્થ કે આંખ નાક કાન ધર્મીનો અધ્યાસ થઈ ચૂક્યો છે. નનો દૃષ્ટાંત દાર્ષ્ટાંતિક યોહો કથમ શાબ્દ બોધયતિ ચેત, પણ દૃષ્ટાંત અને દાષ્ટાંતિક, દૃષ્ટાંત એટલે કે અપિંડ અને દાષ્ટાંતિક એટલે કે અહમ, આ બંનેમાં શબ્દથી કેવી રીતે જ્ઞાન સમજ પડે છે ઇતિ ચેત, એવું જો પૂછો તો ઉચ્યતે ઉત્તર આ છે, અયો દહતિ ઇત્યત્ર દહતિ ઇત્યનેન દગ્ધૃતમ ઉચ્યતે. તો પ્રશ્ન એ હતો કે તમે જ્યારે કહો છો કે અહમ ઉપલબ્ધ ત્યારે એમાં તો બે શબ્દ છે, તો અહમ તો એક જ શબ્દ છે, એટલે એમાં કેવી રીતે અધ્યયન બતાવશો? અગ્નિ અને લોખંડનો પિંડ એમાં તો બે વસ્તુ દેખાય છે, અહમ તો એક જ શબ્દ છે, તમે એમાં અધ્યાસની વાત કરો છો. એટલે હવે એ અધ્યાસને સમજાવવા માટે માત્ર અયફ એક લોખંડ એ શબ્દમાં જ અધ્યાસ બતાવે છે. તો જ્યારે અયોધ્યાથી કહીએ છીએ ત્યારે અયસ એ શબ્દમાં જ અધ્યાસ આવેલો છે. કેવી રીતે? અયોધતી ત્યત્ર દહતી ત્યાંના દગ્ધૃતમ ઉચ્યતે, લોખંડ મળે છે એવું કહીએ ત્યારે દહતી એ ક્રિયાપદથી દગ્ધૃતમ એટલે બળવાપણું કે બાળવાપણું કહેવામાં આવે છે. અયોધર્મત્વેન ભાસમાનસ્ય દગ્ધૃત્વસ્ય, અયોધર્મત્વ ભાવાત લોખંડના ધર્મ તરીકે જે જણાય છે એવું બળવાપણું લોખંડનો ધર્મ નથી. તો અગ્નિ તાદાસને આપણ અયસ્પિંડ અને શબ્દને ઉચ્યતે, છતાં કહેવામાં આવે છે કયો દહતી, જો અયસ્માં કે લોખંડમાં બળવાપણાનો ધર્મ છે જ નહીં, લોખંડ જાતે પડ્યું હોય ને બળે તો આ બધું લોખંડ છે ને, સ્ટીલ કહેવાય છે, પણ બધું પડી પડી સળગવા માંડતું હોત, બળવા માંડતું હોત, જો લોખંડ સળગવાનો સ્વભાવ ધરાવતો હોત તો જેમ અગ્નિ પડ્યો હોય ને બળ્યા કરે એમ લોખંડ પડ્યું હોય ને બળવું જોઈએ, પણ લોખંડ બળતું નથી. એટલે અયોદહતી કહીએ ત્યારે અયસ્નો અર્થ તો સામાન્ય લોખંડ એવું તો નથી જ થતો, છતાં દહતી ક્રિયાપદ લગાડ્યું છે, એનો અર્થ એવો થયો કે અયસ્નો અર્થ એક જુદા પ્રકારનો હોવો જોઈએ. કયો અર્થ છે? અગ્નિ તાદાત્મ્ય પણ અયસ પિંડ અયસ શબ્દને ઉચ્યતે, અગ્નિ સાથે જેને તાદાત્મ્ય પ્રાપ્ત કર્યું છે એવો લોખંડનો પિંડ એ અહીં અયોધ્યમાં અયસ શબ્દથી કયો છે. તથા જ દગ્ધૃત વિશિષ્ટ અગ્નિ તાદાત્મ્ય પણ અયસ પિંડ ઇતિ શાબ્દ બોધો જાયતે, યથા અયોધ્યમાં અયસ શબ્દનો કયો સમજાય છે? અયોધહતી એવું કે અને માણસ સાંભળે છે અયોધહતી લોખંડ પડે છે, છતાં એ પોતે સમજી લે છે, શું સમજે છે? દગ્ધૃત વિશિષ્ટ દગ્ધૃતની વિશિષ્ટતા ધરાવનારો અગ્નિ તાદાત્મ્ય પણ અગ્નિમાં જેણે તાદાત્મ્ય પ્રાપ્ત કર્યું છે એવો, અને પિંડ લોખંડનો પિંડ એવો અયસ શબ્દથી સમજાય છે. આ શાબ્દો જેવી રીતે જન્મે છે તેવી રીતે અહમ ઉપલબ્ધે, એટલે જો અયો દહતી એની જોડે હવે સાથે મૂકો અહમ ઉપલબ્ધે, અયો દહતી અહમ ઉપલબ્ધે, અયસમાં મળવાની ક્ષમતા કે શક્યતા નથી, એવી રીતે અહમ અહંકારમાં ઉપલબ્ધિની કે જ્ઞાનની સંભાવના નથી. બરાબર? છતાં જ્યારે અયો દહતી કહ્યું ત્યારે અયસનો અર્થ બીજો કશોક કર્યો અને પછી દહતી લગાડ્યો, એમ અહમ ઉપલબ્ધેમાં અહમનો અર્થ કંઈક જુદો કરવો પડશે તો તેની સાથે ઉપલબ્ધે એ પદનો અર્થ સમજી શકાશે. એટલે હવે કે છે અહમ ઉપલબ્ધે ત્યત્રાપી, અહીં પણ ઉપલબ્ધે ત્યાંને ના વૃત્તિરૂપ ઉપલબ્ધિ ઉચ્યતે, તો ઉપલબ્ધે એનો અર્થ એવો થયો કે વૃત્તિરૂપ ઉપલબ્ધિ પુષ્પાકાર ઘટાકાર પટાકાર એ વૃત્તિ જન્મી તેવી વાત કરવામાં આવે છે ઉપલબ્ધ એવું કહીને. તૃણાત્મિકાયા અહંકાર રૂપ જડ ધર્મત્વેન ભાસમાનાયા, તો જે સ્થૂળ સ્વરૂપ છે અને અહંકાર રૂપ જળ ધર્મ તરીકે ભાસે છે, તો અહંકાર પોતે જળ છે, અને અત્યારે કેવું દેખાય છે કે જાણે કે અહંકાર કહે છે કે હું જોઉં છું હું સાંભળું છું, એટલે કે જોવું સાંભળવું અહંકારનો ધર્મ હોય એવું જણાય છે. સ્ફૂર્ણાત્મિકાયા અહંકાર રૂપ જળ ધર્મત્વનો ભાસ માનયા, તો જળ અહંકારનો ધર્મ હોય એવી રીતે પોતે સ્ફૂર્ણ સ્વરૂપ છે છતાં પણ દેખાય છે એવી વૃત્તિરૂપ ઉપલબ્ધે
આ વૃત્તિરૂપ જે ઉપલબ્ધિ છે તે જડ ધર્મ સ્વભાવાત, એમાં જડ ધર્મ નથી છતાં પણ અહમ ઇતિ અનેન ચિત્તાદાજ્ઞાપન્ન અહંકાર ઉચ્યતે. તો અહંકારમાં જેવી રીતે લોખંડમાં બળવાની ક્ષમતા નથી, એમ અહંકારમાં વૃત્તિ વાળા થવાની કે વૃત્તિને પ્રકાશિત કરવાની ક્ષમતા નથી. છતાં કહેવામાં આવે છે કે અહંકાર જુએ છે, તો એનો અર્થ એવો થયો કે પેલો લોખંડ જે હતો એ બળવાની ક્ષમતા ધૃત વિશિષ્ટ, બળવાની વિશિષ્ટતા વાળો અને અગ્નિ અગ્નિ તાતાત્મ્ય આપન્ન, અગ્નિમાં તાતાત્મ્ય પ્રાપ્ત કરેલો એવો લોખંડ. એમ અહીં સમજવાનું કે જયારે અહમ ઉપલબ્ધ કહેવામાં આવ્યું ત્યારે અહમ કેવો હોવો જોઈએ, તો અહમ ચિત્તાદાજ્ઞાપન્ન અપલબ્ધિ વિશિષ્ટ, ચિત્તાદાજ્ઞાપન્ન જેમ પેલામાં શુદ્ધભૃત વિશિષ્ટ, એમ અહીં ઉપલબ્ધિ વિશિષ્ટ અગ્નિ તાદાજ્ઞાપન્ન, અહીં ચિત્તાદાજ્ઞા આપન્ન એવો અહંકાર છે. એ અહમ શબ્દથી કહેવામાં આવ્યો છે, આવો શાબ્દ બોધ જન્મે છે. તસ્માત અહમ ઇતિ અનેન દ્રુપદ્રોષદંશત્વમ અનુભૂયતે, અને માટે અહમ એવું જયારે કહેવામાં આવે છે ત્યારે એમાં દ્રુપ એટલે કે દ્રષ્ટા અને દૃશ્ય આવા બે અંશનો અનુભવ થાય છે. તથા સતી સાક્ષીની કુટસ્થે દ્રગંશ સ્વરૂપે આત્મની દૃશ્ય અંશસ્ય કેવલસ્ય અહંકારસ્ય ધર્મેણ અધ્યાસ પ્રાથમિક સંભવતી. એવું છે કે પેલા લોખંડના કિસ્સામાં એકલું લોખંડ જોવા મળે છે અને એકલું અગ્નિ જોવા મળે છે. અહીં એવું છે કે એકલો અહમ આત્મા પણ જોવા મળતો નથી, એકલો અહંકાર પણ જોવા મળતો નથી. એટલે જરા મુશ્કેલી તો છે. અગ્નિના અને લોખંડના કિસ્સામાં બંને એકલા એકલા જોવા મળે છે, જયારે અહીં એકલો અહંકાર, કારણ કે એકલો અહંકાર જડ છે. જળનો અર્થ વેદાંતમાં જુદો છે. જળનો અર્થ એવો છે કે પરમ પ્રકાશ છે, તો છે એની સત્તા પણ સ્વતંત્ર નથી. અહંકાર સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો જ નથી, એટલા માટે અહંકાર જાતે હોઈ શકતો નથી કે દેખાતો નથી. જયારે ચૈતન્ય છે આત્મા, એ ચૈતન્ય છે એટલા માટે જાતે દેખાતો નથી. અહંકાર જડ છે માટે જાતે દેખાતો નથી, આત્મા ચેતન છે માટે જાતે દેખાતો નથી. એટલે જડ ચેતનની ગ્રંથિ થાય તો જ એનું દર્શન થઈ શકે છે. એટલે અયોધ્યાથી એમાં અગ્નિ અને લોખંડ બંને જુદા પણ દેખાય છે અને બંને ભેગા પણ દેખાય છે. અહીં અહંકાર અને આત્મા ભેગા જ દેખાય છે. ક્યારેય એમાંથી વસ્તુ એ બેમાંથી બેમાંથી એક પણ જુદા જોયા હોય, બેમાંથી એક પણ અહંકાર કે ચૈતન્ય આત્મા બેમાંથી એક પણ વસ્તુને જુદી જોવા મળતી નથી. આથી જયારે અહમ ઉપદભ્યો કહેવામાં આવે છે ત્યારે સાક્ષી કુટસ્થ ચૈતન્ય જે દ્રુપ અંશ સ્વરૂપ છે એમાં આત્મામાં દૃશ્ય અંશસ્ય કેવલસ્ય અહંકારસ્ય ધર્મેણ, કેવળ અહંકાર આ તો માત્ર સિદ્ધાંતમાં જ કહ્યો છે અહંકાર શબ્દ વાપરવો, એમાં કેવળ અહંકાર એટલે કે ચૈતન્યથી વિશિષ્ટ ના હોય એવો અહંકાર, ચૈતન્યમાં તાદાત્મ્ય આપન્ન ના હોય એવો અહંકાર, એ તો માત્ર શબ્દ ખાતર જ કહ્યું છે. ધર્મેણ અધ્યાસ એ અહંકારનો અધ્યાસ આત્મા ઉપર એ પહેલો પ્રાથમિક અધ્યાસ છે. એવો અહંકાર એપી અને એવી રીતે અહંકાર ઉપર પણ ધર્મી સ્વરૂપ આત્મન આત્માનો સંસૃષ્ટત્વનો અધ્યાસ પ્રાથમિક સંભવતી. તો આત્માનો અહંકાર ઉપર સંસૃષ્ટ સંસર્ગનો અધ્યાસ છે, જ્યારે અહંકારનો આત્મા ઉપર તાદાત્મ્ય અધ્યાસ એ પહેલો અધ્યાસ છે. ધર્મી અધ્યાસ અંતર આ ધર્મીના અધ્યાસ વગર વૃત્તિરૂપ ઉપલબ્ધાત્મક ધર્મ અધ્યાસ સંભવાદિતિ ભાવ, વૃત્તિરૂપ ઉપલબ્ધિ સ્વરૂપ જે ધર્મ છે એનો અધ્યાસ અસંભવ છે. માટે હવે આગળ ભારત પ્રભાતે ઇદમ પદેના ભોગ્ય સંગાત ઉચ્યતે. તો અહમ ઇદમ એમાં ઇદમ એટલે શું, તો ઇદમ એટલે ભોગ્ય સંગાત એટલે કે શરીર. તો પૂર્ણાંગે કે છે ભોગ્ય સંગાત શરીર સંગાત એથી અર્થ, એટલે અહમ ઇદમ હું આ છું એનો અર્થ આ શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ પ્રાણ વગેરે છે તે હું છું. અત્ર ભાષ્ય પ્રાથમિક અધ્યાસનો પ્રતિપાદ્ય છે, અહીં ભાષ્યમાં પ્રાથમિક અધ્યાસનું પ્રતિપાદન નથી, પરંતુ અનંતર અધ્યાસ એવા પણ પછીનો બીજો અધ્યાસ એનું પ્રતિપાદન છે. ઇતિ જ્ઞાપયતો ભાગદ્વયન અર્થપૂર્વક અધ્યાસ વિવરણ હતી. આ બતાવવાની માટે હવે બે ભાગ કરીને અધ્યાસ વિવરણ કરે છે. અત્ર અહમ ઇતિ રત્નપ્રભાતે 49 પાના ઉપર અત્ર અહમ ઇદમ ઇતિ અનેન મનુષ્યહમ ઇતિ તાદાત્મ્ય અધ્યાસ દર્શિતઃ. અહમ ઇદમ એટલે આ શરીર અધિસંઘાત
અને સંઘાત માણસ નો છે, માટે હું જયારે એમ કહું કે હું આ છું એનો અર્થ કે હું માણસ છું, બરાબર ને? આ શરીર માણસ નું છે મારી પાસે, પણ એટલા માટે હું જયારે કહું કે હું આ છું ત્યારે આ માણસ છે, માટે હું કહું કે હું માણસ છું. તો અહમ ઇદમ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ અહમ મનુષ્ય. એથી તાદાત્મ્યાસ દર્શિત, આમ તાદાત્મ્યાસ દર્શાવવામાં આવ્યો છે. અને મમૈદમ શરીર વિધિ સંસર્ગ અભ્યાસ, આ શરીર મારું છે એને સંસર્ગ અભ્યાસ કહેવામાં આવ્યો છે. હવે આગળ આપણે તાદાત્મ્ય અભ્યાસ અને સંસર્ગ અભ્યાસ સમજી ગયા હતા. ત્યાં કોને તાદાત્મ્ય અભ્યાસ કરવા રહ્યા છે? ત્રણ અભ્યાસ રહેલા આપણે, એવું હતું ખરું કે ત્રણ અભ્યાસ હતા. કયા કયા અભ્યાસ હતા? હું જ કહી દઉં, એક સત્તાનો અભ્યાસ હતો, એક ધર્મીનો અભ્યાસ હતો અને એક ધર્મનો અભ્યાસ હતો. સત્તા વાળો અભ્યાસ છે એ સ્વરૂપ અભ્યાસ થયો હતો રજ્જુ સર્ગ. ધર્મી વાળો અભ્યાસ છે એ અગ્નિ અને લોખંડના પિંડનો અભ્યાસ હતો, જે આ બંને એકબીજામાં તાદાત્મ્ય પ્રાપ્ત કરે છે. સંસર્ગ અભ્યાસ હતો, એમાં ધર્મનો અભ્યાસ હતો, સ્ફટિક અને જપા કુસુમ એનો દાખલો હતો, બરાબર છે? એટલે ધર્મ અભ્યાસ ને સંસર્ગ અભ્યાસ થયો હતો અને ધર્મી અભ્યાસ ને તાદાત્મ્ય અભ્યાસ એવું આગળ કહ્યું હતું. અહીં રત્ન પ્રભાકર કહે છે, અહમ ઇદમ ઇત્યાદિને મનુષ્ય હમિતિ તાદાત્મ્ય અભ્યાસ દર્શિત, અને મમૈદમ શરીરમિતિ સંસર્ગ અભ્યાસ દર્શિત. તો હવે આ જે છે અહમ ઇદમ અને અહમ મનુષ્ય અને મમૈદમ શરીરમ, આ બંનેમાં તો ધર્મીનો જ અભ્યાસ છે, ધર્મનો નથી, બંને ધર્મીના અભ્યાસ છે, છતાં સંસર્ગ અભ્યાસ કરવા છે. કેમ એવું થયું? એટલે આ લોકોએ આ શબ્દ આ પ્રકારે વાપર્યા છે, એટલે ધર્મ અત્યાસ અને ધર્મી અત્યાસ. ધર્મી અત્યાસને તાદાત્મ્ય કયો છે, ધર્મ અત્યાસને સંસર્ગ કયો છે, એ બંને ધર્મી અત્યાસ છે, તો પણ કેમ આવું કયું છે? એટલે કહે છે, ઠીક છે, બંને ધર્મી જયારે પ્રથમામાં હોય, અયહ અને અગ્નિહિ એવું હોય, અહમ ઇદમ અહમ મનુષ્ય એવું હોય ત્યારે એને તાદાત્મ્ય કહે છે, અને ષષ્ઠી અને પ્રથમામાં હોય ત્યારે એને સંસર્ગ અત્યાસ કહે છે, મમ ઇદમ શરીરમ એ પ્રકારથી. એ પુણાને જે સમજાવે છે આગળના પાન છેલ્લી લીટીથી, મનુષ્ય તમે સંસ્થાન રૂપ આકૃતિ વિશેષ જાતિ વિશેષો વા અહમ મનુષ્ય એટલે શું? તો કે આ જે આકાર વાળું શરીર છે તે અથવા તો મનુષ્યત્વ જાતિ હું છું એવો અર્થ થાય. તાદાત્મ્ય અભ્યાસ હતી એનો અર્થ સમજાવે છે પુણાનંદી 39 પાના ઉપર. તાદાત્મ્ય અંશ ચિત્ત સત્તા ઐક્ય અભ્યાસ અર્થ, તો તાદાત્મ્ય અંશ એટલે કે ચિત્ત અને સત્તા એ બંનેના ઐક્યનો અભ્યાસ એવો અર્થ કરવો. દેહ આત્મા નો એક સત્તા અભ્યાસ યાવત, હું મનુષ્ય છે એવું કહું કે હું આ છું એવું કહું, ત્યારે એનો અર્થ એવો થયો કે મારું અને શરીરનું હોવું એક જ છે, મારું અને શરીરનું ભાસવું પણ એક જ છે. આ મારો પરસ્પર ચેતનો એટલે કે જ્ઞાનનો પણ અભ્યાસ છે અને સત્તાનો એટલે હોવાપણાનો પણ અભ્યાસ છે. શરીરત્વ એટલે મનુષ્યત્વ વિલક્ષણ. હવે જુઓ, એટલે મનુષ્યમાં હું મનુષ્ય છે એવું કહ્યું, મમૈદમ શરીરમ કહ્યું, ત્યારે શરીર મનુષ્ય જ છે, મનુષ્યનું શરીર છે. એટલે હું માણસ છું કે હું મારું શરીર છે, બંને વસ્તુ તો એક જ છે, છતાં પણ અહમ ઇદમ એમાં મનુષ્ય હોય તાદાત્મ્ય અભ્યાસ કર્યો, મમ શરીરમ કહ્યું એમાં ષષ્ઠી વાપરી એને સંસર્ગ અભ્યાસ કર્યો. એટલે પૂર્ણાનંદ સમજાવે છે, શરીરત્વ મનુષ્યત્વ વિલક્ષણ, શરીર પણ એટલે કે માણસ પણ એવો નિયમ નથી. પશ્વાદી શરીર સાધારણ, કારણ કે પશુનું હોય તો પણ શરીર જ કહેવાય, અને હાથી ઘોડાનું કે પશુ કે ગાય કે ટેબલનું કે ગાડીનું કોઈ પણ હોય તો ધ બોડી ઓફ ધ થિંગ, આપણે એનું શરીર એનું માળખું એવો શબ્દ વાપરીએ છીએ. એટલે શરીર તો કોઈ પણ વસ્તુનું શરીર કહેવાય, શરીર નો માણસ એવો નિયમ નથી. એટલે મનુષ્યત્વ એટલે શરીરત્વ એવો નિયમ નથી. શરીરત્વ તો પશ્વાદી શરીર સાધારણ ભોગ આયતનત્વમ, જો ભોગનું આયતન છે, ભોગને માટેનું નિવાસ સ્થાન છે. એટલે અહીં શરીરનો અર્થ પશુ પક્ષીનું શરીર એવો કરવો, જળ વસ્તુઓનો શરીર વાત નથી કરી અત્યારે, પરંતુ શરીર એટલે પશુ પક્ષી કોઈ પણ જે શરીર માણસ શરીર જે શરીર ધારણ કરે છે, આ બધા શરીરો એને અહીં જે ભોગનું આયતન છે, ભોગને માટેનું કાઉન્ટર છે. સંસર્ગ અભ્યાસમ તાદાત્મ્યંશભૂત સંસર્ગ અભ્યાસ ઇત્યર્થ. તો જયારે હું મનુષ્ય છું કયો,
ત્યારે તાદાત્મ્ય બતાવવાનો હેતુ છે. જયારે હું જયારે મારું શરીર શરૂ કર્યું ત્યારે એ બંનેમાં તાદાત્મ્ય, એમાં બંનેમાં તાદાત્મ્યનો એક અંશ એવો સંસર્ગ અધ્યાર્થ બતાવવાનો હેતુ છે. તાદાત્મ્ય કોને કહે છે? ભેદ સહિષ્ણુ ભેદ હતી તાદાત્મ્ય અંશત્વ એમ. તો જેમાં ભેદ રહે છે એવો અભેદ, તો લોખંડ નો ગોળો અને અગ્નિ છે એ બંનેમાં અભેદ થઈ ગયો છે, છતાં બંનેમાં ભેદ રહે છે. બંને પાછા પોતાની જાતે છૂટા પડી જાય છે એવી કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ કોઈ જાતે છૂટા ના પડે તો આપણે કહીશું કે અભેદ થઈ ગયો છે. બસ થોડી અમુક રહી રહે એનએસીએલ અને શું છે એસટુઓ, તો એને વાઈશ એવું થશે ને શું હતું. તો જયારે કેમિકલ પ્રોસેસ થઈ ગઈ અને છૂટા જાતે ના પડતા હોય તો પછી આપણે એને અભેદ ભેદ સહિષ્ણુ નહીં કહીએ, કે ભેદને સહન કરનાર અભેદ નથી, અભેદ થઈ ગયો છે અને હવે એને એની જાતે છૂટા નહીં પડે. લોખંડ નો ગોળો અને અગ્નિ છે એ બંનેમાં અભેદ થઈ ગયો છે પણ મૂકી રાખો જાતે છૂટા પડી જશે, એટલા માટે એને ભેદ સહિષ્ણુ અભેદ એવું કહીએ છીએ. ભેદને સહન કરનારો, ભેદને ચલાવી લેનારો એવો અભેદ એવું તાદાત્મ્ય છે. એ તાદાત્મ્યના અંશ સ્વયં એમાં બે અંશ છે. તથા જ મનુષ્ય હમિત્યત્ર મનુષ્ય તવ છિન્ન દેહે તાવત અભેદ અંશ રૂપ ચિત્ત સત્તા ઐક્ય અભ્યાસ અનુભવ સિદ્ધ. હું માણસ છે જયારે કહું ત્યારે એમાં મનુષ્ય તવ છિન્ન દેહે આ શરીર છે, જે શરીર માણસપણાનો આકાર ધરાવે છે. હું માણસ જેવો કહું ત્યારે શું થાય છે કે આ શરીર જે માણસપણાનો આકાર ધરાવે છે તેમાં તાવત અભેદ અંશ રૂપ ચિત્ત સત્તા ઐક્ય અધ્યાસ અનુભવ સિદ્ધ. ત્યારે એમાં અભેદનો અંશ એવો ચિત્ત એટલે કે ભાન અને સત્તા એટલે કે હોવો એ બંનેનો ઐક્યનો અધ્યાસ અનુભવ સિદ્ધ છે. શરીર જ હું છું અને હું શરીર છે એટલે હું મનુષ્ય છું, ત્યારે માણસ અને હું એમાં કોઈ પણ પ્રકારનો ભેદ આપણને દેખાતો નથી, બંને જુદા છે. કારણ કે આજ હું જયારે પશુમાં હોય ત્યારે હું પશુ છું એવું કહે છે, હું ગાય છું, હું ઘોડો છું અને આ શરીરમાં હોય તો માણસ છું કહે છે. એટલે હું અને માણસ પણ જુદી વસ્તુઓ છે, છતાં પણ જાણે કે હું જ માણસ છું અને માણસ જ હું છે, પ્રકારે હું અને માણસનો તાદાત્મ્ય અભ્યાસ એવો દેખાય છે, અનુભવ સિદ્ધ છે. જ્યારે મમ શરીર વિદ્યત્ર ભેદ અંશ રૂપ સંસર્ગ અભ્યાસ અનુભવ સિદ્ધ, જ્યારે મારું શરીર એવું કહેવામાં આવે છે ત્યારે ભેદ અંશ રૂપ સંસર્ગ અભ્યાસ અનુભવ સિદ્ધ. જયારે હું એમ કહું કે મારું શરીર છે ત્યારે પછી એવું ચોખ્ખું દેખાય છે કે હું શરીર જુદા છે, વસ્તુ એમને એક જ છે. પણ એક રીતે કહેવામાં આવે ત્યારે એમાંનો અભેદ દેખાઈ આવે છે, બીજી રીતે કહેવામાં આવે તેમાં ભેદ દેખાઈ આવે છે. જેમ કે શુક્લો ઘટક તો સફેદ ઘડો એવું જયારે કહીએ શુક્લો ઘટક ત્યારે એવું દેખાય કે શુક્લો ઘટક એક જ વસ્તુ છે, એ સફેદ ઘડો બે બંનેમાં ઐક્ય છે એ એમાં જાણે કે પ્રતિપાદિત થાય છે, એ હાઈલાઈટ થાય છે, એ ખાસ દેખાય છે. પણ આપણે એમ કહીએ ઘટસ્તે ગુણઃ શુક્લત્વમ, ઘટસ્તે ગુણઃ શુક્લત્વમ, ઘડાનો ગુણ ગુણ સફેદ પણ છે, બરાબર. સફેદ ઘડો એમ કહીએ એ પણ એક જ વસ્તુ છે અને ઘડાનો ગુણ કે ઘડાનો રંગ સફેદ પણ કે સફેદ છે એવું જયારે કહીએ ત્યારે પણ એક જ વસ્તુ છે. છતાં જયારે સફેદ ઘડો કહીએ છીએ ત્યારે ઐક્ય અંશને આપણે હાઈલાઈટ કરીએ છીએ કે એને વધારે રજૂઆત કરીએ છીએ. જયારે ઘડાનો ગુણ સફેદ પણ છે એવું કહીએ છીએ ત્યારે બંને જુદા છે એવું જાણે કે આપણે રજૂ કરીએ છીએ, એક જ વસ્તુ હોવા છતાં. તો જયારે પ્રથમામાં કહીએ છીએ શુક્લો ઘટક ત્યારે તાદાત્મ્ય અંશને આપણે વધારે રજૂ કરીએ છીએ કે પ્રસ્તુત કરીએ છીએ. જયારે ષષ્ઠી વાપરીએ છીએ ત્યારે બંનેમાંના સંસર્ગ અંશને આપણે વધારે પ્રસ્તુત કરીએ છીએ. તમને ધ્યાન હોય તો આપણા તત્વબોધમાં આ પ્રકાર કહેવામાં આવ્યો હતો, યથા મદીયમ શરીરમ મદીયા પ્રાણાઃ મદીય મન હતી મદીયત્વેન જ્ઞાતમ કટક કુંડલ ગુહાદિકમ યદા યથા સ્વસ્માત ભિન્નમ ભવતિ. તત્વબોધમાં કહ્યું છે કે મારું શરીર, મારા પ્રાણ, મારું મન એવી રીતે જ્યારે મદીયમ શરીરમ મદીયમ મન મદીયા પ્રાણાઃ મદીય એટલે મારું ભવદીય લખતા હોય છે કાગળમાં, કદાચ પરિચય નહીં હોય હોય તો પણ કઈ કેટલાક લોકો એવું લખતા હોય ભવદી એટલે આપનો, ભવત એટલે આપ, ભવદી આપનો. તો મદીયમ શરીર મારું શરીર, મારા પ્રાણ, મારું મન એવું જયારે કહીએ છીએ ત્યારે મદીયત્વેન જ્ઞાતમ મારું એવા તરીકે જાણીતી વસ્તુઓ છે કઈ
કટક કુંડલ ગૃહાદિકમ, એટલે કુંડલ પહેર્યા હોય હાથની, હાથમાં કંઈક પેલું કુંડ કળું પહેર્યું હોય, ઘર વગેરે વસ્તુઓ હોય, તો મારું તરીકે જાણીતા જે અલંકારો છે, મારું તરીકે જાણીતું જે ઘર છે, એ બધાની સાથે અંતર કેવું સ્પષ્ટ છે કે મારું ઘર છે એટલે હું નથી, મારું મારું કુંડળ છે તો હું નથી, મારું કડું છે હું નથી, એવી રીતે મારું શરીર છે હું નથી, મારા પ્રાણ છે હું નથી, મારું મન છે હું નથી, એમ જયારે મદીય મદીય કહીએ છીએ ત્યારે એમાં ભિન્નપણું કે ભેદ સ્પષ્ટ રીતે દર્શાવાય છે. હું માણસ છે એમ કહીએ છીએ ત્યારે પણ એ જ વસ્તુ છે, અને માણસનું શરીર આ જે છે મારું શરીર છે એમ કહીએ છીએ ત્યારે પણ એ જ વસ્તુ છે, પણ મારું શરીર કહીએ છીએ ત્યારે, એટલે કે ષષ્ઠીનો પ્રયોગ કરીએ છીએ ત્યારે બંનેનો ભેદ છે એને જાણે કે આપણે સ્પષ્ટ કરવા માંગીએ છીએ, અને હું મનુષ્ય છે એમ કહીએ છીએ ત્યારે બંનેમાંનો અભેદ છે એની રજૂઆત થાય છે. આવા અર્થમાં જ્યારે અભેદ છે ત્યારે એને તાદાત્મ્ય કર્યું છે, એટલે કે હું મનુષ્ય છું પ્રથમા છે ત્યારે, અને ષષ્ઠી વાપર્યું છે ત્યારે સંસર્ગ એટલે કે ભેદ સ્પષ્ટ થાય છે. એટલે મધ્યત્વે ન જ્ઞાતમ સ્વસ્માત ભિન્નમ આત્મા ન ભવતી, જે મારું હોય એ મારા કરતા ભિન્ન હોય અને એ આત્મા ના જ હોય એવો સ્પષ્ટ કરવાને માટે આવો પ્રયોગ તત્વ બોધા પણ કર્યો છે. તતઃ તાદાત્મ્ય અભેદ અંશ સત્તા એક ઉચ્યતે, આમ તાદાત્મ્યમાં જે અભેદનો અંશ છે એ સત્તાનો કે હોવાપણાનો ઐક્ય છે, જયારે ભેદન અંશ છે એ સંસર્ગ રીતે વહરીય તે ભેદન અંશ છે ને સંસર્ગ કે છે આટલો તફાવત છે, આવો વ્યવહાર છે. ભાવ એવમ એવ અર્થમ શંકા ઉત્તર અભ્યાસ પૂરી કરો છો. આ જ વસ્તુને ફરીથી હવે શંકા અને ઉત્તર દ્વારા સ્પષ્ટ કરતા કહે છે. નનુ ઇત્યાદિના નનુ પૂર્વરત્ન પ્રભાવમાં નનુ દેહાત મનોહ તાદાત્મ્યમ એવ સંસર્ગ તયો ભેદ લીધી છે, પણ દેહ અને આત્માનું તાદાત્મ્ય છે એ જ સંસર્ગ છે, તો કયો હો એટલે મનુષ્ય હો અને મમઇદમ શરીરમ આ બંનેમાં શો ભેદ છે એવું જો પૂછો તો સત્ય તમારી વાત તો જાણે કે સાચી છે. અર્ધંગીકારેણ પરિહરતી, જ્યારે એવું કહેવામાં આવે કે વાત તો તમારી સાચી છે ત્યારે એનો અર્થ એવો નહીં કે સાચી છે, એનો અર્થ એવો થાય કે અડધી ખોટી છે. તમે જે કહો છો કે આમ તો હતું હશે, તમારી વાત તો સાચી છે કે એવું તો ના જ હોય, કે વાત તો સાચી છે એનો અર્થ કે તમારી વાત અડધી ખોટી છે. તો સત્યમ એટલે અર્ધંગીકારેણ પરિહરતી સત્યમ. સત્તા ઐક્ય સતી મિથો ભેદ તાદાત્મ્યમ, તો અર્થપ્રભા કહે છે સત્તા ઐક્ય સતી બંનેની સત્તા એક, સત્તા એટલે હોવાપણું, બંનેનું હોવાપણું એક જ છે, એક જ વસ્તુનું નામ લોખંડ છે, એક જ વસ્તુનું નામ અગ્નિ છે, એવું છે છતાં પણ ભેદ બંને ભિન્ન છે. ભિન્ન એટલે શું? પોતાની જાતે છૂટા પડી શકે એમ છે, એવું હોય ત્યારે એને તાદાત્મ્ય કહેવામાં આવે છે. તત્ર મનુષ્ય હમિતિ ઐક્ય અંશભાનમ, અને આમાં હું મનુષ્ય જેવું કહું ત્યારે હું અને મનુષ્ય વચ્ચે ઐક્યના અંશનું ભાન થાય છે. આપણે સાંભળીએ કે બોલીએ કે વ્યવહાર કરીએ ત્યારે શું લાગે? હું માણસ છું એટલે હું જ માણસ, હું અને માણસ બંને એક છે એવું દેખાય છે. મમઈદમ હતી, પણ મમઈદમ શરીર એવું કહીએ ત્યારે ભેદ અંશ રૂપ સંસર્ગ ભાનમ વિધિ ભેદ, જયારે મારું શરીર જેવું કહીએ ત્યારે હું અને શરીર વચ્ચે ભેદનું ભાન થતું હોય છે. પૂર્ણાનંદ જે કહે છે તાદાત્મ્ય એવો સંસર્ગ રીતે આવશે અંગીકાર લખી છે, અંગીકાર તો તાદાત્મ્યને સંસર્ગ કયો છે એ અર્થમાં સ્વીકારશે, પણ ભેદો નાસ્તી તે અર્થ કે કો ભેદ રીતે આવશે અનંગીકાર, પણ ભેદ નથી એવું કહ્યું. કયા શેમાં ભેદ નહીં? કે સંસર્ગ અને તાદાત્મ્યમાં ભેદ નથી એવું જો કહ્યું હોય તો એ વાતનો સ્વીકાર નથી કરતા કે કઈ પ્રકારનો ભેદ છે. તાદાત્મ્યમાં સત્તા વૈક્ય દેખાય છે, જયારે સંસર્ગમાં જાણે કે ભિન્ન છે સ્પષ્ટ થાય છે. તથા વિશિષ્ટ રૂપ સ્વરૂપ તાદાત્મ્યમ તદેક દેશ સંસર્ગ, તો એક વસ્તુ બીજાથી વિશિષ્ટ કે ક્વોલિફાઈડ હોય એને તાદાત્મ્ય કહેવાય, એનો એક ભાગ છે એને સંસર્ગ કહેવાય. તથા જ સંસર્ગસ્ય વિશિષ્ટ અંતર્ગત પણ સંસર્ગ વિશિષ્ટમાં સમાઈ જાય છે, એટલે તાદાત્મ્યના અભેદ સંભવતી, તાદાત્મ્યના અંશમાં અભેદ બને છે. તદ એક દેશત્વા ભેદશ્ચ, અને એનો એક ભાગ લઈએ તો ભેદ બને છે. યથા હસ્તપાદાદિ વિશિષ્ટ સ્વરૂપમ શરીરમ, જેમ કે શરીર કોને કહેવાય? માણસના શરીરની વાત કરીએ
તો હાથ પગ માથું બધું હોય એને શરીર કહેવાય, બરાબર છે? શરીર કોને કહેવાય? હાથ પગ માથું બધું છે એને શરીર કહેવાય. સદેક દેશ હસ્ત, અને હાથ શું છે? શરીર નો એક ભાગ છે. તસ્ય શરીર અપેક્ષા અભેદ, મને હું આ મારું શરીર છે એમ કહું, તું હાથને અડકીને પણ કહું આ મારું શરીર છે, આ મારું શરીર છે, આ મારું શરીર છે, પગને અડીને કહું આ મારું શરીર છે ને, તો આ બધાને એટલે હાથને શરીર એવું કહી શકાય, પગને શરીર કહી શકાય. તદ એકદેશકમાં દ્વેદશ સંભવતી, પણ શરીરને હાથ ના કહેવાય, બરાબર છે? હાથને પગને શરીર કહેવાય કરું, પણ શરીરને હાથ ના કહેવાય. જેમ સામુદ્રો હિ તરંગ, પચન સમુદ્રો નો તરંગ, એવી રીતે કે તરંગ સમુદ્ર નો છે તો સમુદ્ર તરંગ તો નથી. એટલે એક પ્રકારથી જુઓ તો ભેદ છે, બીજા પ્રકારથી નથી. એટલે એક અંશમાં તાદાત્મ્ય અને બીજા અંશમાં સંસર્ગ, તે તદ્વત વિભાવ તેવી રીતે. અને હવે છેલ્લે જો અધ્યાસ સિદ્ધાંત ભાષ્ય તાત્પર્ય કથન દ્વારા પરમ પ્રકૃતિ ઉપસંહરતી, અધ્યાસના સિદ્ધાંત ભાષ્યના તાત્પર્ય કથન દ્વારા. અધ્યાસ સિદ્ધાંત ભાષ્ય ચાલતું હતું, સૌથી પહેલા કયું ભાષ્ય કયું હતું? અધ્યાસ આક્ષેપ ભાષ્ય. પહેલું વાક્ય મિથ્યેત ભવિતમ યુક્તમ, ત્યાં સુધીનું અધ્યાસ આક્ષેપ ભાષ્ય. તથાપિથી શરૂ કરીને નૈસર્ગિક લોક વ્યવહાર એટલું અધ્યાસ સમાધાન ભાષ્ય. ગીતાના શ્લોકો ગોખે ને લોકો, એવી રીતે આ બધું ભાષ્ય આમ આમ હોય છે લોકોને. અધ્યાસ પહેલું વાક્ય એટલે યશપદ તત્પ્રત્ય ગોચર્યો હતી, મિથ્યેતી ભવિતમ યુક્તમ, અધ્યાસ આક્ષેપ ભાષ્ય થયું. તથાપિથી શરૂ કરીને નૈસર્ગિક લોક વ્યવહાર ત્યાં સુધીનું અધ્યાસ સમાધાન ભાષ્ય થયું. પહેલું વાક્ય આક્ષેપ ભાષ્ય, અધ્યાસ ઉપર આક્ષેપ કર્યો કે અધ્યાસ ના બને, બીજામાં સમાધાન કર્યું અધ્યાસ બને છે. અધ્યાસ સિદ્ધાંત ભાષ્ય તાત્પર્ય પ્રકરણ દ્વારા અધ્યાસના સિદ્ધાંત ભાષ્યનું તાત્પર્ય કયું? રત્નપ્રભાએ પૂર્ણાનંદી રત્નપ્રભાકારે એના દ્વારા પરમ પ્રગત ઉપસંહાર થઈ, પણ એ મુખ્ય તાત્પર્ય નહોતું એમનો, મુખ્ય શું કહેવાનું હતું એનો ઉપસંહાર કરે છે રત્નપ્રભા કહે છે. એવમ સામગ્રી સત્વાદ અનુભવ સત્વાદ અધ્યાસ અસ્તી, અધ્યાસ છે કે નહીં અમારો પ્રશ્ન એ છે, અધ્યાસ છે કે નહીં તો અધ્યાસ છે. કેમ ન હોવાનું શું શું કારણ હતા? અયુક્તત્વાદ, અભાનત અભાનાત અથવા અભાનત્વાદ, અને ત્રીજું સામગ્રી અભાવાદ. તેમણે કહ્યું કે ભાઈ અત્યારે સામગ્રી છે એક વસ્તુ, બીજો અનુભવ તત્વાદ તો ભાન દુષ્ટિ માટે પણ ખોટો છે, એનું ભાન પણ થાય છે, માટે અધ્યાસ અસ્તિ માટે અધ્યાસ છે. ઇત્યત બ્રહ્માત્મૈક્ય વિરોધ અભાવેના, એટલે બ્રહ્મ ને આત્માનું ઐક્ય થાય ખરું કે નહીં આ પ્રશ્ન છે. બ્રહ્મ ને આત્માનું ઐક્ય શક્ય હોય તો વિષય બને, વિષય હોય તો પ્રવચન બને, તો આ ગ્રંથનું અધ્યયન કરીએ. બ્રહ્મ ને આત્માનું ઐક્ય એવો વિષય તમારા ગ્રંથનો છે, પણ બ્રહ્મ ને આત્માનું ઐક્ય શક્ય જ નથી. દહન તુહી નવત, કે એક અગ્નિ જેવું છે બીજું બરફ જેવું છે, પરસ્પર વિરુદ્ધ ધર્મ આક્રાંત તત્વાદ અત્યંત વિરુદ્ધ ધર્મો ધરાવે છે બંને, માટે જીવને બ્રહ્મ એક હોય જ ના શકે, અને માટે એમનું ઐક્ય એ વિષય આ ગ્રંથનો ના હોઈ શકે. એટલે કે આ ગ્રંથનો કોઈ વિષય જ નથી, માટે આ ગ્રંથનું અધ્યયન ના કરવું જોઈએ. તો સિદ્ધ કર્યું કે ગ્રંથનો વિષય છે જીવ અને બ્રહ્મનો વિરોધ ભાવ દેખાય છે, છતાં પણ ઐક્ય છે. કેમ? કારણ કે વિરોધ છે, અધ્યસ્ત છે. જો વિરોધ સાચો હોત તો ઐક્ય એ જ્ઞાનથી વિષય ન બન્યો હોત, માત્ર જ્ઞાન થી ઐક્ય થઈ જાય છે. એનો ઐક્ય નો અભાવ જે દેખાય છે એ માત્ર અધ્યસ્ત જ હોવો જોઈએ. આ અધ્યાસ ની સિદ્ધિ થઈ, એટલે બંને નો વિરોધ કલ્પના થી છે એવું સિદ્ધ થયું, કે મિથ્યા છે એવું સિદ્ધ થયું, અને માટે વિરોધ નીકળી જાય ત્યારે બંને એક જ એવું સિદ્ધ થયું. આમ વિષય પ્રજનો થતું, વિષય ઐક્ય વિરોધ અભાવે ના વિષય થઈ ગયો, અને વિષય જો હોય એનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી અજ્ઞાનની નિવૃત્તિ થશે કે મોક્ષની પ્રાપ્તિ થશે, માટે પ્રયોજન પણ સિદ્ધ થઈ ગયો. વિષય પ્રયોજન હોય, પ્રયોજન યોગો સત્વા વિષય અને પ્રયોજન બંને છે, માટે શાસ્ત્ર આરંભણીય, શાસ્ત્ર આરંભ કરવો જોઈએ. સિદ્ધાંત ભાષ્ય તાત્પર્ય, એટલે સિદ્ધાંત ભાષ્યનું તાત્પર્ય અધ્યાસ છે એવું સિદ્ધ કરવામાં છે, પણ એના દ્વારા મુખ્ય તાત્પર્ય વિષય અને પ્રયોજનની સિદ્ધિ કરવામાં છે, એના દ્વારા તાત્પર્ય માટે શાસ્ત્રનો આરંભ કરવો જોઈએ એવું સિદ્ધ કરવામાં છે. એટલે હવે વાંધો નથી તો શાસ્ત્ર શરૂ કરીએ આપણે, બરાબર? હવે આગળ પૂર્ણાનંદ શરૂ કરે છે. હવે શરૂ થાય છે અધ્યાસ લક્ષણ ભાષ્ય, 40 પાના ઉપર
આહ એવો જે શબ્દ છે ને મોટ બોલ્ડ લખેલો, ત્યાંથી અજ્ઞાત લક્ષણ ભાષ્ય શરૂ થાય છે. અજ્ઞાત લક્ષણ ભાષ્ય, અજ્ઞાત લક્ષણ શું છે? પુનરાવૃત્તિ 39 ના પાના ઉપર કહે છે, યુષ્મદસ્મા લખ્યું છે ને કર્ણ કાઢી નાખવાનો, યુષ્મદસ્મત ઇત્યાદિ લોકવ્યવહાર હિતિ અંતમ ભાષ્યમ. એટલે કે જેટલું ભાષ્ય ભણી ગયા આપણે, બે વાક્ય, આખું ભાષ્ય, સકલ શાસ્ત્ર ઉપોદ્ઘાત પ્રયોજનમ સત, એનું પ્રયોજન શું છે? આખું બ્રહ્મસૂત્ર જે ગ્રંથ છે એનું ઉપોદ્ઘાત દર્શાવવો એ એનું પ્રયોજન છે. અજ્ઞાત આક્ષેપ ભાષ્ય અને અજ્ઞાત સમાધાન ભાષ્ય અથવા આક્ષેપના સમાધાનનું ભાષ્ય, આ બંનેનો હેતુ શું છે? સકલ શાસ્ત્ર ઉપોદ્ઘાત પ્રયોજનમ સત, આખા બ્રહ્મસૂત્ર શાસ્ત્રનો ઉપોદ્ઘાત દર્શાવવો એ પ્રયોજન એનું છે. એવું હોય ને સૂત્રાર્થ વિચાર કર્તવ્યતા અન્યથા અનુપત્ય, જો એવું ન હોય, અધ્યાસ ના હોય, તો સૂત્રના અર્થના વિચાર માટે કર્તવ્યતા ન હોય. પણ સૂત્રના અર્થનો વિચાર કરવાનું કયું છે એ બતાવે છે કે અહમ મમ અભિમાનાત્મકસ્ય લોકવ્યવહાર શબ્દકસ્ય બંધસ્ય અવિદ્યાત્મકતા પ્રતિપાદન દ્વારા સૂત્રેણ અર્થાત સૂત્રિત પછી કાનો કાઢી નાખવાનો વિષય પ્રયોજને પ્રતિપાદયતી લક્ષણાદિભાષ્ય સિદ્ધમ અધ્યાસમ તો અનુવદતી. ત્યારે ભાષ્ય કહ્યું એનું પ્રયોજન અધ્યાસ બતાવવાનું હતું કે ના, અધ્યાસ બતાવવા મુખ્ય હેતુ નહોતો એમનો, એમનો મુખ્ય હેતુ તો વિષય અને પ્રયોજનની સિદ્ધિ કરવાનો હતો. એટલે કહે છે અહમ મમ અભિમાનાત્મકસ્ય લોકવ્યવહાર શબ્દકસ્ય, તો અહમ અને મમ, તો અહમ મમ એવી અહમ મમ ઇતિ નૈસર્ગિકોયમ, અહમ ઇદમ મમ ઇદમ ઇતિ નૈસર્ગિકોયમ લોકવ્યવહાર. આ લોકવ્યવહાર શબ્દિત, લોકવ્યવહાર એવા શબ્દથી જેને કહેવામાં આવ્યું છે એ કોણ છે? ખરેખર બંધસ્ય અવિદ્યાત્મક પ્રતિપાદન દ્વારા આ પ્રકારનો આ હું છું અને અમારું છું એવો વ્યવહાર કરવો એ વ્યવહાર બંધન છે. હા, શબ્દિતસ્ય બંધનસ્ય, આ હું છું અને આ મારું છે એવું કહેવું, એવો વ્યવહાર કરવો આ જ બંધન છે. ત્યાં અહમ મમેથી બંધ કરે પદે દ્વે, હું અને મારું છોડવું એને નામ બંધન છે. અને એટલા માટે સાધના કયા પ્રકારની હોવી જોઈએ? કે હું અને મારું છોડતા જવાય, જે કંઈ વ્યવહાર થતો હોય, જે કંઈ સંબંધો જે કંઈ થતો હોય એમાં હું અને મારું છોડતા જવું, એ પ્રકારનો વ્યવહાર. એટલે હું વસ્તુ આપું કે ના આપું એ મરજીની વાત છે, પણ જો આપું તો મારા ભાઈબંધને શોધીને આપું એવું હું ના કરું. બરાબર, મારી પાસે ના હોય ના આપો વાંધો નહીં, પણ જો આપું, મારી પાસે 5 પેંડા છે ધારો કે, હા તો ખાલી મને એવું વિચાર આવે છે મારી પાસે 5 પેંડા છે અને કોઈ મહેમાન આવે તો કહો કે શું આપીશ કે છે નહીં કરવા, અને જો મારા ભાઈ બહેન આવી જાય ને તો કહે કે પેંડા તો છે તો તરત જ યાદ આવે આપણને. હા, એટલે આવું તો આમાંથી આપણે દાલત નથી હોતી, પણ એ તો ઇનબિલ્ટ અંદર જેવી રીતે શ્વાસ લેવાનો ઇનબિલ્ટ છે ને, એવી ઇનબિલ્ટ સ્કીમ હોય છે કે જેવું મારું આવી જાય ને તરત જ એવો વ્યવહાર બદલાઈ જાય. 12 પેલું રાત્રે કોઈ બેલ મારે 12 વાગે, એવો ગુસ્સો ચડે બપોરે 12 વાગે, આજના કદાચ બપોરે 12 વાગે બેલ મારે તો અત્યારે ગભરાટ થઈ જાય આવી ગરમીમાં. તો બેલ ખોલતા ખોલતા તો ઉઠીએ ના ઉઠીએ, માંડ માંડ ઉઠીએ ને બારણું ખોલીએ બધું, અને ખોલ્યા પછી આપણા ભાઈને જોઈએ બધું બધું જ કરે, તો ભાઈ કીધું બેન મને અચાનક આવું એટલે ફોન ના કરી શકે, કઈ એમાં શી મોટી વાત છે? તમારે ખાવાનું પતી ગયો છે, તમારે રાતનું સૂકું પડ્યું, સૂકું છું તમે હમણાં શીરો છે ક્યાં? અહમ અને મમા, બરાબર. આપણા ઘરમાં ઘી ના હોય ને શીરો ના શેકીએ નો વાંધો નથી, પણ જો ભય હોય તો શેકીએ. ને હું નથી માનતી કે આપણે દિયર જે હોય તો ના, આપણે એવું કરીએ જ ના કોઈ દિવસ. આ તો ખાલી હું દાખલા ખાતર જ કહું છું, આપણે વિચાર કરતા સંકોચ થાય છે, તેવું કેવી રીતે વિચારી શકાય? એક મહેમાન આવે તો કરીએ, બીજા આવે તો ના કરીએ, પ્રશ્ન જેટલા હોય તો. છતાંય મેં કીધું ઇનબિલ્ટ અંદર એક આમ કંઈક કંઈક તો ફેર પડી જ જાય, શીરો કરીએ કરીએ તો ભાવના તો ફેર પડી જ જાય. બહુ ઘી નાખીએ તો દિયર ને જે થાય તો વધારે દેખાવાય, વધારે ઘી નાખીએ તો અંદર પકડાટ તો જરાક તો ફેર પડી જાય. અહમ અને મમ એટલે હું અને આનું નામ જ બંધ, બીજું કશું બંધન છે નહીં. આ શબ્દો આવડે કે ને અભ્યાસ આવડે કે ને બંધન નથી, હું અને મારું એટલું જ બંધન છે. અને છેલ્લી વસ્તુ છે ને કર્મયોગમાં આ જ કહેવામાં આવ્યું કે હું અને મારું છોડવાનો અત્યંત ગંભીર અને સભાન પ્રયત્ન.
તમારા વર્ણ ને આશ્રમ ને શોભે એવું જે કઈ કરવાનું હોય એ કરવા તૈયાર છે. પછી અતિથિ દેવો ભવ, અતિથિ ઘરમાં આવે એને દેવ છે એવું માનીને મારે જીવવું જોઈએ. અતિથિ ને બીજું નામ આપવાનું ધ્યાન નામ અતિથિ. જો એટલે કેટલું સરસ ને, આપણે રાજો દેશાની બચી ગયા ને. અતિથિ ને ભાઈ બહેન કાકો મામો મિત્ર એવા નામ આપીએ પછી વ્યવહાર થાય તો એ વધારે મોટું બંધન જીવ સૃષ્ટિ થઈ જશે ને. અતિથિ ને અતિથિ નામ આપ્યું, અતિથિ જે ભાઈ મારા માટે દેવ છે, તો કેટલી બધી મુશ્કેલીમાંથી બચી ગયા, કેટલા બધા અધ્યાસમાંથી, કેટલા બધા બંધનમાંથી બચી ગયા. જે આવ્યો અતિથિ છે નારાયણ છે, નારાયણ 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 નારાયણ. બસ આમ અહમ અને મમ એ બંને એનું જ નામ બંધન છે. બંધન કેવો છે? અવિદ્યાત્મકત્વ. અને આ બંધ કેવળ અવિદ્યા જેનું સ્વરૂપ છે, અવિદ્યાનું ઉપાદાન કારણ છે બંધ. આમ આ ઘડાનું ઉપાદાન કારણ કોણ છે? માટી છે. ઘડાને જ્યાં અડકીએ ત્યાં કોણ અડકીએ? કે માટી ને અડકીએ. એવી રીતે અહમ અને મમ એ બંધ છે. અને અહમ મમમાં જે બે દેખાતું હોય એ બધું અવિદ્યા છે. અવિદ્યા માટી છે, અવિદ્યા ઉપાદાન છે. અને એટલા માટે અવિદ્યા જ અવિદ્યા અહમ અને મમ તરીકે. તો મારો ભાઈ એટલે ફેર તો પડે જ હવે. ગમે તેમ તો અમારા મા બાપ એક જ છે, અમે એક જ ઘરમાં ઉછર્યા છે, નાનપણથી મોટા થયા આ અને તે ને પેલું ને કસ 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 કસ. અરે શી મોટી વસ્તુ હતી, મા બાપે તો શું ને, ઘર એટલે શું ને, ભાઈ એટલે શું ને, બેન ક્યાં વાત છે. નારાયણ એટલે નારાયણ, અતિથિ એટલે અતિથિ. જે હોય તેને જેવો હોય તે આવ્યો, ખાધું જવું, જય શ્રી કૃષ્ણ. આવ્યો તો એ વાંધો નહીં, ખાધું તો એ વાંધો નહીં, અને જવું છે તેનું. એવી કમનસીબી હોય છે કે આપણા સ્વજનો હોય ને, જેને આપણે સ્વજનો માનીએ છીએ, તો એને બિચારાનું પેટ ગળા સુધી ભરેલું હોય તો આટલો ખાઈ રહ્યો છું, મારા તો જરાય જગ્યા નથી ને, આ તો ખવાશે, આ તો એને મારી ઠોકીને ખવડાવીએ આપણે. બીજો માણસ બિચારો ભૂખ્યો છે અને એને ખરેખર જરૂર છે, શું જ નીકળી પડ્યો છે. તો આપણે ખબર નહીં આમ હવે કઈ જાતની, આ લોજિકલ પણ નથી આ, અને આસક્તિ કહેવાનો વાંધો નથી, પણ તર્કસંગત પણ નથી. પેટમાં માથું ના હોય તો ખવડાવવાનો શું અર્થ છે? હમણાં જતો તો હું હમણાં પાર્ટીમાં હોય ને, બહાર ગામથી ધારો કઈ મિટિંગ માટે આવે, બીજે રહેતા હોય અને અમદાવાદ મિટિંગ નથી આવે, મિટિંગ પૂરું થાય પણ મળવા આવે કે આવ્યા હતા, એટલે તમે કેમ છો કે કરીએ જોડે જોડે, કે એટલે પાછી આવે ત્યાં નાતો તો કરવો જ પડે, આપણે ત્યાંથી દેવો કે કરવો જ પડે. એનો વિચારો કે તમારે તો મિટિંગ એટલે જલસા હોય, જમવાનું બધી જ મિટિંગોમાં જલસા તો હોય જોડે, ખાવા પીવાનું પાછું હોટલોમાં તરત તરત જમવા. અહીં સુધી ખાધું જ મેં, મારાથી જરાય ખવાય એવું નથી, ના ના પણ કંઈ ખાવું તો પડે જ ને, તેને મારી ઠોકી ખવડાવીએ. અને બીજા માણસો હોય જેને જરૂર હોય, જરૂર ભલે રસ્તે ના લે છીએ, આપણા ઘરમાં આવનારને વાત કરું છું, પણ તોય જરા આંખો પાસે તો થઈ જતું હોય છે. અને એટલે આ બધામાં અહમ અને મમ, હું અને મારું, એનું ઉપાદાન કારણ, આવું ઉપાદાન કારણ કોણ છે? અવિદ્યા. એનું ઉપાદાન કારણ છે. જેવી દાને અડકીએ અને એ માટી છે એમ, આ અહમ અને મમને અડકીએ એ પણ એનો ઉપાદન અવિદ્યા છે. એને અડકી અવિદ્યાને જ અડક્યા, તો અવિદ્યાને દૂર કરવી હોય તો કોને દૂર કરવું પડે? ધારો કે મારે માટીને કાઢી મૂકવી હોય તો શું કરવું પડે? થોડો રાખી માટી ફેંકાય, થોડો ફેંકી દેવો પડે. મારે માટી કાઢી મૂકવી હોય તો થોડો ફેંકી દેવો પડે. એવી રીતે મારે જો અવિદ્યાને કાઢવી હોય તો શું કરવું પડે? એ અવિદ્યા તો કાઢવી જ, આપણે છે ને અવિદ્યા તો કાઢવી જ છે, એટલા માટે તો આવ્યા છીએ. તો અહમમ એને પકડી રાખવું, અહમમ ના કાઢું અને અવિદ્યાને કાઢું, ઘડાને સાચવી રાખવું અને માટીને ફેંકેલું, થાય કે ના થાય નથી થતું. હા આ લોકો આટલા બુદ્ધિમાન છે, વાતું ના કરી શક્યા કે ઘડો રાખે માટી કાઢે, આટલી બધી બુદ્ધિ છે. એટલે અહમ ને મમ રાખવું, મારું રાખવું, સ્વજનો રાખવા, આ બધું, અને જોડે જો અવિદ્યાને કાઢવી, આ વસ્તુ બંને વસ્તુ તો, કારણ કે બાપ બેટાનો સંબંધ છે, એટલે એવું શક્ય નથી. તો બંધ છે અવિદ્યાત્મક તો પ્રતિપાદન દ્વારા, બંધ અવિદ્યામાંથી જન્મેલો છે એવું પ્રતિપાદન કરવા દ્વારા. સૂત્રેણ અર્થાત સૂત્રેત, આમ સૂત્રમાં અર્થાત સીધી રીતે વિષય પ્રયોજન નથી કર્યા, પણ સૂત્રમાં અર્થાત કહેલા વિષયને પ્રયોજન પ્રતિપાદન આ ભાષ્યમાં કરવામાં આવ્યું. લક્ષણાની ભાષ્યથી તમે અધ્યાત્મ તું અનુવદતી, પણ ભાષ્યની માં અધ્યાત્મની વાત કરીએ શું છે? તો કે લક્ષણ ભાષ્યમાં જે અધ્યાત્મ લક્ષણ કહેવાના છે એનો તો માત્ર અનુવાદ એટલે કે પુનઃ કથન જ કર્યું છે, પ્રતિપાદન તો વિષય અને પ્રયોજનનું જ કર્યું છે. આ હા કયો અધ્યાત્મ ના હોય ત્યારે સર્વ પ્રત્યક્ષ અને
રથપ્રભા જોઈ લઈએ 40મા પાના ઉપર. એવમ ચ શબ્દની જરૂર નથી. એવમ સૂત્રેણ અર્થાત સૂચિતે વિશેષ પ્રયોજને પ્રતિપાદ્ય. તો આમ સૂત્ર એટલે કે પહેલું સૂત્ર અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, એના દ્વારા જેનું સૂચન કરવામાં આવ્યું છે એવા વિષય અને પ્રયોજન એનું પ્રતિપાદન કરીને તદ્ભેદ અભ્યાસમ, અને એ વિષય પ્રયોજનનું કારણ શું છે? અભ્યાસ. એનું લક્ષણ સંભાવના પ્રમાણે સાધયતું લક્ષણ ઉચ્છતિ. તો જો એવું છે કે વસ્તુની સિદ્ધિ કરવી હોય ને, તો લક્ષણ પ્રમાણ અભ્યાસ વસ્તુ સિદ્ધિ, ન તો પ્રતિજ્ઞા માત્રેણ. વસ્તુની સિદ્ધિ લક્ષણ અને પ્રમાણ બંને થી થાય છે, માત્ર પ્રતિજ્ઞા કરવાથી થતી નથી. જેમ કે હું કહું કે આ ચંપાનું ફૂલ છે, તો ચંપાનું ફૂલ છે એવું કહેવાથી આ ચંપાનું ફૂલ ના બની જાય. હું ચંપાનું ફૂલ છે એવું કહું અને તમે એને નાકે લગાડો તો સુગંધ વગર લગાડે જ આવે તો ચંપો કહેવાય. હા, લગાડ્યા પછી ચંપો ના કહેવાય. ચંપો આમ પસાર થવા ખબર પડે કે આજુબાજુ ચંપાનું ઝાડ હોવું જોઈએ, એવી એની સુગંધ. ભાઈ સ્પીકર ચાલે છે કે નહીં? તો લોકો એમાં કાન નાખે. સ્પીકર ચાલે છે કે નહીં? સ્પીકર કાન નાખવા પડે નથી ચાલતું. એનો અર્થ એવો થયો સ્પીકર માં કાન નાખવો પડે તો સ્પીકર ચાલતું નથી. તો ચાલતું હોય તો કાન નાખવાની જરૂર ના પડે. એમ ચંપાનું ફૂલ એને કે નાકે લગાડવાની જરૂર ના પડે. ચંપો છે એની ખબર કેવી રીતે પડે? એક તો પ્રમાણ સુગંધ, એ નાક એનો સુગંધ ઘાણેન્દ્રિય એનું પ્રમાણ થયું. અને બીજું સુગંધ આવી, આ સુગંધ ચંપાની છે એ ખબર કેવી રીતે પડે? બરાબર છે, આ સુગંધ ચંપાની છે એ ખબર કેવી રીતે પડે? તમે ફૂલ જોયું, ફૂલ હાથમાં લીધું અને ફૂલમાં ચંપાના ફૂલના જે લક્ષણો ફ્લોરામાં આપ્યા છે કે આ ફેમિલીનો છે, એની આટલી પેટલ એટલે કે માખડીઓ હોવી જોઈએ, વચ્ચે પીળો હોવો જોઈએ અને આ સફેદ હોવું જોઈએ અને આ પ્રકારનો હોય, આ બધું લક્ષણ એના ચંપાના પુષ્પના કયા છે એ લક્ષણ આને લાગુ પડવા જોઈએ. બરાબર છે, જેમ કે આપણે ગાયની વાત કરીએ તો ગાય છે, આ પશુ ગાય છે એવું ઓળખવું તો ખબર કેવી રીતે પડે? તો એક તો આપણને ગાયનું લક્ષણ ખબર હોવી જોઈએ કે એની બોલી હોવી જોઈએ. એક બીજું કે આંખોથી દેખાવું જોઈએ. જ્યાં સુધી હું આંખથી જોઉં નહીં ત્યાં સુધી કહેવાય નહીં કે આ ગાય છે. બરાબર છે, એટલે લક્ષણની ખબર હોવી જોઈએ અને લક્ષણ ઘટાડવા માટેનું પ્રમાણ મારી પાસે હોવું જોઈએ, તો લક્ષણને લાગુ પાડી શકે. લક્ષણ અને પ્રમાણ આ બંનેથી વસ્તુની સિદ્ધિ થાય છે, ન તો પ્રતિજ્ઞા માત્ર. એને હું કહી દઉં કે ગાય છે એટલે ગાય થઈ જતી હશે. સામે ઘોડો ઉભો હોય અને હું જાહેરાત કરું આ ગાય છે એટલે ગાય ના બની જાય. સામે દેખ માણસ જુએ કે આ દેખાય છે ગાય જેવું, કેવી રીતે ખબર પડે? ગોધડીનું લક્ષણ લાગુ પડે છે એટલે પહેલા માત્ર લક્ષણની ખબર હોય, પછી લક્ષણ લાગુ પડે એ લાગુ પડવાનું પ્રમાણ હોય અને પ્રમાણથી ખાતરી કરે કે લક્ષણ લાગુ પડ્યું, પછી કહે કે હા આ ગાય છે. એવી રીતે તમે તો જાહેર કરી દીધું કે અભ્યાસ છે. અભ્યાસનું લક્ષણ શું છે? અભ્યાસનું લક્ષણ તમારે કેવું પડે, એનું પ્રમાણ કેવું પડે અને લાગુ પડે તો જ કહેવાય કે અભ્યાસ છે. એટલે હવે લક્ષણ સંભાવના પ્રમાણ અહીં, તો લક્ષણની સંભાવના, લક્ષણ સંભાવના અને પ્રમાણ આ ત્રણે દ્વારા. બરાબર, બહુ વચન છે ને, લક્ષણ સંભાવના પ્રમાણ અહીં, તો લક્ષણ સંભાવના અને પ્રમાણ આ ત્રણે દ્વારા હવે અધ્યાસની સિદ્ધિ કરવાની માટે લક્ષણ પૃચ્છતિ, પહેલાં લક્ષણ પૂછે છે અધ્યાસનું લક્ષણ શું છે. તો હવે ભાષ્ય વાંચીએ આપણે 40મા પાના ઉપર. અને એ ના વાંચ્યું હોય તો પેલું પહેલું પાનું છે ને એ તમે કાઢશો તો એ પણ આવશે. સૌથી પહેલું પાનું આહ કોયમ અધ્યાસો નામ ઇતિ ઉચ્યતે સ્મૃતિરૂપઃ પરત્ર પૂર્વદૃષ્ટાવભાસઃ. આહ પૂછે છે તો અધ્યાસ નામની શી વસ્તુ છે? ઉચ્યતે જવાબ આપે છે પરત્ર પૂર્વદૃષ્ટાવભાસઃ સ્મૃતિરૂપઃ. તો આપણને તો આપણે તો વિદ્વાન છે આ વિષયમાં, એટલે દોરડીમાં સાપ દેખાયો તો સાપનો દેખાવ એટલે શું? સ્મૃતિ રૂપમાં સાપની સ્મૃતિ છે. પરત્ર પૂર્વ દૃષ્ટાઓ ભાષણ, પરત્ર એટલે સાપ નથી તેમાં, જે સાપ નથી તેમાં પૂર્વ દૃષ્ટ પહેલા જોયેલા સાપનો અવભાસ થવો એને આપણે અભ્યાસ કરીએ છીએ.
આ ભાષ્યનું વાક્ય છે. એટલે અડધા વાક્યને સમજાવવા તો આ માણસોને પિસ્તાળીસ પાના પર બીજું આવે છે. કોઈ વધ્યાસોનામાં એમાં 40-45 પાના જાય છે. તો હવે પાછા આપણે પૂર્ણાંગી પછી વાંચવાનું હતું. 39 ના પાના પર પૂર્ણાંગીમાં લક્ષણાની ભાષ્ય વિસ્તરેણ સાક્ષાત અભ્યાસ સાધકમ તત્ અર્થાત વિષય પ્રયોજન પ્રતિપાદકમ ભવતી. તો ખરેખર તો અત્યારની સ્થિતિ લક્ષણ ભાષ્યમાં કરવામાં આવશે. ત્યાં અત્યાર લક્ષણાની ભાષ્ય લક્ષણ વગેરે ભાષ્યમાં વિસ્તારપૂર્વક સિદ્ધ સિદ્ધું અત્યારની સિદ્ધિ કરનારું તત એટલે ભાષ્ય. એ ભાષ્ય અર્થાત વિષય પ્રયોજન પ્રતિપાદકમ ભવતી અર્થાત એટલે કોન્સિક્વન્સમાં આ બધી રીતે વિષય અને પ્રયોજન પ્રતિપાદન કરે છે. અસ્ય અનર્થ હેતો ઇત્યાદિકમ આરભ્યંતિત્યંતમ ભાષ્યંતુ. તમારી ઈચ્છા હોય તો જો 64 ના પાના ઉપર છે 64 એને પહેલી લીટી એટલે કયું ભાષ્ય 14 ના પાના ઉપર પહેલી રીતે અસ્ય અનર્થ હેતો પ્રહાણાય આત્મકર્ત વિદ્યા પ્રતિપત્તિ સર્વે વેદાંત આરભ્યંતે બરાબર આ રીતે વાત કરે છે. પ્રયોજને પ્રતિપાદયતી. તો આ જે ભાષ્ય 64 પાન ઉપર ની એક લીટી છે એ વેદાંત ના વિચાર ની કર્તવ્યત્વ અન્યથા અનુપત્યા એટલે જો બંધન અવિદ્યા થી જન્મેલું ના હોત વેદાંત નો વિચાર કરવાની કર્તવ્યતા ન કરી હોત તો વેદાંત નો વિચાર ની કર્તવ્યતા કઈ છે બતાવે છે કે બંધન અવિદ્યા થી જન્મેલું છે એવું પ્રતિપાદન કરવા દ્વારા વિચારીને વેદાંત નો વિચાર કરવામાં આવ્યો છે એનો વિષય પ્રયોજન પ્રતિપાદયતી વિષય પ્રયોજન પ્રતિપાદન કરે છે. લક્ષણાની ભાષ્ય સિદ્ધ અધ્યાસમ અનુવાદતી અને લક્ષણ ભાષ્યમાં સિદ્ધ થયેલો જે અધ્યાસ છે એનો અનુવાદ કરે છે. સમાપ્તિ પર્યંત પહેલા સૂત્ર નો બધું ભાષ્ય પૂરું થાય ત્યાં સુધી નું જે ભાષ્ય છે એ સંબંધ વગેરે કારણ કે વિષય પ્રયોજન થયા પણ સંબંધ અધિકારી બાકી રહ્યા છે એનું પ્રતિપાદન કરનારું હોય ને પૂર્વ ભાષ્ય સિદ્ધ અધ્યાસ વિષય પ્રયોજન અનુવાદકમ આગલા ભાષ્ય અધ્યાસ અને વિષય નું પ્રયોજન છે એનું અનુવાદકમ વિભાગ અનુવાદ કરનારું બને છે. તસ્માદ ન પુનરોક્તિ તે અભિપ્રેત્ય અને માટે પુનરોક્તિ નથી એવા અભિપ્રાયથી અધ્યાસ સ્વરૂપ સિદ્ધિ વિના સંભાવના પ્રમાણયો પ્રસક્તત્વાદ. તો અધ્યાસ સ્વરૂપ સિદ્ધિ ના થાય ત્યાં સુધી સંભાવના અને પ્રમાણ નો પ્રસંગ આવશે જ નહીં. હું 40 ના પાનો પર વાંચું છું. 40 નો પાનો પૂર્ણાંગી પહેલી લીટી 40 નો પાનો પૂર્ણાંગી પહેલી લીટી. તો સ્વરૂપ સિદ્ધ ના થાય ત્યાં સુધી હવે મને ખબર જ ના હોય કે ગાય કોને કહેવાય અને હું આંખોથી જોજો કરું મને ઓળખાશે. ગોદડી વાળી ગાય એવું લક્ષણ ખબર જ ના હોય અને હું જોયા કરું આંખો ફાડીને તો મને સામે દેખાશે કે ગાય છે. જ્યાં સુધી લક્ષણ કે સ્વરૂપ સિદ્ધિ ના થાય ત્યાં સુધી પ્રમાણ નો પ્રશ્ન આવતો નથી અને સંભાવના નો પણ. માટે લક્ષણ વિષય પ્રશ્ન ઉત્થાપે તે સૌથી પહેલા તો લક્ષણ વિષય નો પ્રશ્ન કરે છે. લક્ષણ વસ્તુ સ્વરૂપ સિદ્ધિ તો વસ્તુ કેવી છે એ સ્વરૂપ ની સિદ્ધિ લક્ષણ થી થાય છે. ગોદડી ધરાવે ને ગાય કહેવાય લક્ષણ થી વસ્તુના
સ્વરૂપ ની સિદ્ધિ થાય છે. પ્રમાણ ન તો વસ્તુ નિર્ણય સિદ્ધિ ભેદ, જયારે પ્રમાણ લાગુ પાડીએ ત્યારે વસ્તુના નિર્ણય ની સિદ્ધિ થાય છે. નિર્ણય અર્થાત એની સત્તા ની સિદ્ધિ થાય છે. ગાયનું લક્ષણ જાણીએ તો સાધનાથી મતમ ગોતમ, ત્યારે ગાયનું સ્વરૂપ કેવું છે નિશ્ચય થાય છે. પણ આ ગાય છે, ગાયની સત્તાનો, ગાયના હોવાનો નિશ્ચય શેનાથી થાય છે? પ્રમાણથી થાય છે. બરાબર છે? સ્વરૂપનો નિશ્ચય લક્ષણથી થાય છે, જ્યારે સત્તાનો કે હોવાનો નિર્ણય એ પ્રમાણથી થાય છે. આવું ભેદ છે. અનનેવ અભિપ્રાયણ લક્ષણ પ્રમાણ અભ્યમ વસ્તુ સિદ્ધિથી વ્યવહારતી મંતવ્યમ. અને આવું હોવાથી જ, આ અભિપ્રાયથી જ એવું કહેવામાં આવે છે વ્યવહારમાં કે લક્ષણ પ્રમાણ અભ્યમ વસ્તુ સિદ્ધિની, લક્ષણ અને પ્રમાણથી વસ્તુની સિદ્ધિ થાય છે એવું માનવું જોઈએ. પ્રથમ પ્રમાણે કહું છું, અર્થાત સૂત્ર પહેલી દીક્ષા કરતા બીજા શબ્દમાં જ એવમ સૂત્રેણ અર્થાત સૂચિત. અર્થાત એટલે શું? એ કહે છે અર્થાત એની પદમ સંબંધ ગ્રંથે વ્યાખ્યાતમ. સંબંધ ગ્રંથમાં અમે અર્થાત એ શબ્દ સમજાવ્યું છે. એ ક્યાં સમજાવ્યો હતો ભાઈ? તો કે 13મા પાના પર સમજાવેલો. અર્થાત સૂત્રિત વ્યંગ્ય અર્થ કયા સૂત્રેણ એવો પ્રતિપાદિતમ જોઈ લો જવું હોય તો સંબંધ ગ્રંથમાં, એટલે કે 13મા પાના ઉપર. પૂર્ણાનંદ્યમાં વચ્ચેના ભાગમાં ઇતિ બંધસ્ય બોલ્ડ છે ને, વચ્ચે ઇતિ બંધસ્ય ઘાટતું છે, એના પછીની લીટીના છેલ્લા શબ્દમાં અર્થાત એટલે સૂત્રિતા વ્યંગ્ય અર્થ થયા, વ્યંગ્ય અર્થ થયા સૂત્રેણ પ્રતિપાદિતમ. અર્થાત શબ્દ નવો અર્થ છે. અમે 13મા પાના પર ગયો છે, જેના જે અમે અર્થાત કહીએ ત્યારે સમજી લેવાનું કે 13મું પાનું ખોલીને જોઈ લેવાનું. 13મું યાદ રાખવાનું, આખું યાદ નહીં રાખ્યું આ જે ચાલશે, પણ 13મું પાનું યાદ રાખવાનું. જ્યાં જે અર્થાત આવે વચ્ચે પૂર્ણાનંદ જેમાં વચ્ચેના ભાગમાં એ કઈ બંધસ્ય બોલ છે ને, એના પછી લીધી અર્થાત એટલે સૂત્રિત વ્યંગ અર્થ થયા સૂત્રેણ એવા પ્રતિપાદિતમ. અર્થાત સૂચિતમ એનો અર્થ છે. આગળ જે અધ્યાસ આક્ષેપ અને સમાધાન ભાષ્ય કહું, એમાં અધ્યાસના સ્વરૂપ ની સિદ્ધિ હજુ થઈ નથી. અધ્યાસના સ્વરૂપ ની, ગાયના સ્વરૂપ ની સિદ્ધિ થયા વગર ગાય ઉપર પ્રવચન આપી દો તો ચાલે કેવી રીતે? તો કે છે કે સિદ્ધવત્કૃત્ય જાણે કે સિદ્ધ છે એવું માને લઈને આગળ ચર્ચા કરવામાં આવી હતી, ખરેખર હવેની સિદ્ધિ કરવામાં આવશે. સંભાવના કોને કહેવાય છે? લક્ષણ સંભાવના પ્રમાણની સાધયિતમ. તો લક્ષણની વાત કરી અને પ્રમાણની વાત કરી, સંભાવના કોને કહેવાય? તો કહે છે ઉત્કટઈક. ઉત્કટ તમારે ઉત્કટ એટલું જ હોય તો ઉત્કટની ઉપર બે માત્રા કરો અને એક કૌ મેરો. ઉત્કટઈક કોટિક સંશય સંભાવના. ઉત્કટૈક કોટિક સંશય સંભાવના. તો જ્યારે પૂર્ણાનંદીય 40મા પાના ઉપર પહેલા પેરેગ્રાફ નો છેલ્લો શબ્દ, છેલ્લું વાક્ય બરાબર, ઉત્કટૈક કોટિક સંશય સંભાવના. તો એવું છે કે આપણે જે વસ્તુ વિશે 50-50% હોય કે નક્કી નથી, જવું પણ ખરું ના પણ જાઓ, આજે જમવા આવું પણ ખરું ના પણ આવું, તો બંને 50-50% હોય તો સંશય કહેવામાં આવે છે. કે બંને કોટી એટલે કે બંને વર્ગ બંને પક્ષ સરખા છે તો સંશય કહેવાય. બે માંથી સિદ્ધાંત નો પક્ષ એ 50% કરતા વધી જાય બરાબર, એવું જયારે થાય ત્યારે સંભાવના કહેવાય. એટલે અધ્યાસ છે કે નથી તો હોઈ પણ શકે ને ના પણ હોઈ શકે તો સંશય છે. અભ્યાસના હોવાની સંભાવના 50% કરતા વધારે હોય તો એને સંભાવના કહેવામાં આવે છે. સંશય જુઓ, આ વાક્ય સમજો, ઉત્કટઈક કોટિક સંશય સંભાવના. એ શું થયું? સંશય સંભાવના. સંશયને સંભાવના કહેવાય. કેવો સંશય? જેમાં એક કોટી ઉત્કટ, ઉત્કટ એટલે વધારે, જેમાં એક કોટી એટલે એક પક્ષ ચડિયાતો છે એવો જે સંશય હોય એને સંભાવના કહેવામાં આવે છે. અભ્યાસનો પક્ષ હવે
જરા સંશય કરતા વધારે મજબૂત બન્યો છે, એટલે એની માટે લક્ષણ, સંભાવના અને પ્રમાણ આ ત્રણ ની સિદ્ધિ માટે હવે અભ્યાસમાં ચર્ચા કરશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્ર ભાષ્ય કૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિ ભેદ વિભાગિને વ્યોમવદ વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.